ભારે રોષ ફેલાયો હતો. ભુજમાં 15,000 થી વધુ યુવાનો બનાસકાંઠા, મોરબી તથા પાટણ જિલ્લાના ઉમેદવારોને પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું હતું, જેઓને પરીક્ષામાં બેસવા દેવાય તે પહેલા જ ગાંધીનગર કક્ષાએથી પરીક્ષા રદનું એલાન કરતા યુવાનોને વિલા મોઢે ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો. ભુજમાં 34 કેન્દ્ર પર પરીક્ષા લેવાની હતી, પરંતુ બપોર બાદ 3-4 પરીક્ષા લેવાય તે પહેલા જ રાજ્યભરમાં પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોવાની વાત વાયુવેગે ફેલાઈ જતા હોબાળો મચ્યો હતો. આ અંગે વાલીઓ તથા જાગૃતોએ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે ગુજરાતના લાખો યુવાનો દિવસોથી તૈયારીઓ કરી હતી અને આજે જિલ્લાભેરમાં પરીક્ષા દેવા ક્યાંક ને ક્યાંક મૂક્યા બાદ પરીક્ષા રદ કરવામાં આવતા નબળા વર્ગના છાત્રોને ખર્ચ માથે પડ્યા હતા. ગઈકાલથી ખુલ્લેઆમ લાખો રૂપિયામાં આ લોકરક્ષક પરીક્ષાના પેપર બજારમાં વેચાતા હતા. સરકારની ઘોર બેદરકારી તથા ભ્રષ્ટાચારી જવાબદારોના પાપે 300-300 કિલોમીટર દૂર પરીક્ષા દેવા ગયેલા યુવાનો જે જેને જમવાનો, રહેવાનો અને બીજો ખર્ચ ગણો તે કમસે કમ એક વિદ્યાર્થી પાછળ 2,000 રૂપિયા થાય. 9,00,000 વિદ્યાર્થીઓનો કરોડો રૂપિયાનો ધુમાડો થયો. અને હવે ગુજરાતના મુખ્યમંત્રી વાત કરે છે કે એસટી બસનું ભાડું આપી દઈએ, તપાસના આદેશ આપ્યા છે. કોંગ્રેસે પણ પ્રહાર કરતા જણાવ્યું હતું કે આટલાથી આ સરકાર છૂટી ન શકે, યુવાનોને થયેલું નુકસાન પૂરેપૂરું ભરપાઈ કરવાની જવાબદારી ગુજરાત સરકારની છે. ગુજરાત સરકારના પાપની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા બનેલી એક SIT પૂરી તપાસ કરે, જેથી જે ગુનેગારોને સજા થઈ શકે અને ભવિષ્યમાં આવું જ ન બનવું જોઈએ. પગલા કરો, એક્શન લેવું પડે, ગમે એ કરીને આજ બે દિવસમાં જઈને આવવું પડે.
ગમે એ કરીને કે હા એટલે આવું છે, આ વસ્તુમાં આવું થવું ન છે. લોકો આ પેપર ખોલ્યું છે ને એ લોકો ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે, અમારી બધાની માંગ છે. બરાબર, જ્યાંથી પેપર ખૂટતા હોય ભવિષ્યમાં આવું ના થવું જોઈએ. હવેનું જે પેપર નીકળવાનું છે એમને આવું થાય ને તો ભાઈ તકલીફ પડી જાય. હવે સ્ટુડન્ટ એને કોઈને નહીં થાય. આ સરકારને સ્પષ્ટ ભાષામાં અમે કહેવા માગી છીએ, કોઈના નહીં. હવે આ બધું તપી ગયું ને આ તડકામાં ભાઈ સરકાર સમજી જાય. એટલામાં જે આ જેને લાગુ પડતું હોય ને, વિકાસ સાહેબ છીને બધાને બધાને લાગુ પડે. બરાબર, કારખાના આવેલા છે, જે અંગે જીપીસીબી ને એક વર્ષ અગાઉ પણ ફરિયાદ કરવામાં આવેલ હતી, પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા કરવામાં નથી આવી. માત્ર અરસપરસ કાગળ લખી સંતોષ માની લીધો છે અને નાગોર ગામજનોના સ્વાસ્થ્ય જોડે ગંભીર ખેલ ખેલાઈ રહ્યો છે, જે બાબતે નાગરજનોએ હવે આકરા પાણીએ લડી લેવાનું ન છૂટકે નક્કી કરેલું છે. આ છેલ્લા પત્ર દ્વારા આ બાબતે છેલ્લી રજૂઆત કરવામાં આવી હતી કે આ ફેક્ટરી સીલ કરવામાં આવે. આ લોકો જીપીસીબીના કોઈ જ નિયમોનું પાલન ન કરી ખુલ્લા શેડમાં બેન્ટોનાઇટ, માટી, સોડા એસ, લાઇમસ્ટોન વગેરે કેમિકલ સાથે બેન્ટોનાઇટ પીસી રહ્યા છે અને ખુલ્લામાં કાચો માલ અને પાકો માલ લોડિંગ અનલોડિંગ કરી આ કેમિકલ અને બેન્ટોનાઇટથી હવા દૂષિત કરી રહ્યા છે, જેને કારણે શ્વાસ પણ લઈ શકતા નથી અને ગામમાં ઘણા લોકોને ફેફસાની અને શ્વાસની બીમારી પણ થયેલી છે. અને બેન્ટોનાઇટ માટી જેનું આ ફેક્ટરીમાંથી સેમ્પલ લઈ અને એનાલિસિસ કરાવેલું છે તે WHOના રિપોર્ટ મુજબ બેન્ટોનાઇટ ધૂળની લાંબા ગાળાના સંપર્કથી ફેફસાના કાર્યાત્મક અને માળખાગત નુકસાન પહોંચાડે છે અને ફેફસાના કેન્સરનું જોખમ ઊભું કરે છે, પાચન સિસ્ટમને નુકસાન કરી શકે છે. બેન્ટોનાઇટમાં રહેલો આર્સેનિક અને લીડ, જે બંને શરીરમાં ઝેરી છે, અને આર્સેનિક ત્વચા, મૂત્રાશય અને ફેફસાના કેન્સર વિકસાવવાનું જોખમ વધારે છે. લીડ તમારા કિડની અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને એક નાના બાળકની મધ્યવર્તી નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. આવા ગંભીર પરિણામો હોવા છતાં જીપીસીબી દ્વારા આવી હવા કે ડસ્ટના કોઈ સેમ્પલ ન લઈ વહીવટ કરેલ છે અને નાગોરના હજારો લોકોને આવી પ્રદૂષિત હવા લેવા માટે મજબૂર કરેલ છે. આવા કારખાનેદાર પાસે અત્યાધુનિક ડસ્ટ કલેક્ટર હોવા જોઈએ, રોડ પર પાણી છાંટવું જોઈએ, ચારે બાજુથી બંધ ફેક્ટરી શેડ હોવા જોઈએ, કાચા માલ અને પાકા માલના લોડિંગ અનલોડિંગ અને સ્ટોરેજ બંધ મકાનમાં થવા જોઈએ, પણ આવા કંઈ જ નથી. છતાં બે રોકટોક જીપીસીબી ઓફિસની મીઠી નજરે કારખાના ખુલ્લામાં જ કોઈ નિયમોની પરવા કર્યા વગર 24 કલાક ચાલે છે, કેમ કે તેઓ રાજકીય લોકો, રાજકીય વર્ગવાળા લોકો છે અને તેઓએ જીપીસીબીના અધિકારીઓને પણ એક યા બીજી રીતે ખરીદી લીધેલ છે. માટે જ જીપીસીબી માત્ર કાગળ પર જ કાર્યવાહી કરી અને હાથ પર હાથ ધરી બેસી ગયા છે, જેનો ભોગ નાગોરના 3500 લોકો થાય છે. આમ નાગોરજનોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન સાથે આજુબાજુની ખેતીને પણ ભયંકર નુકસાન થાય છે, જેની જવાબદારી સરકારશ્રીની છે. આજે આ સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે છે તો હવે નક્કી કરેલું છે, જો આ બાબતે 30 દિવસમાં પરિણામજનક ઉકેલ નહીં આવે તો ઓફિસ સામે બેસી ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. ગુસાઈ પ્રવીણ વિશ્રામગર, નાગોર પંચાયત સદસ્ય. નાગોર જીઆઈડીસી કારખાનાની અંદર બેફામ બેન્ટોનાઇટ પાવડર ઉડે છે એના બાબતે અમે શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. 7 થી 8 કંપનીઓ છે આ આવેદનપત્રની અંદર, તમામે નામ લખેલ છે. તમામે તમામ ફેક્ટરીઓ બેફામ પોતાનું કેમિકલ ખુલ્લેઆમ ઉગાડી રહી છે, નથી કોઈ ચારે બાજુ એની અંદર બાંધકામ પૂરેપૂરું કરેલ ને ખુલ્લેઆમ ડમ્પિંગ કરે છે ને ખુલ્લેઆમ એનું પોતાનું સત્તા પક્ષના નેતાઓની જ છે આ કારખાના જીઆઈડીસીની અંદર. 12 મહિના અગાઉ પણ અમે સારા સારા વ્યક્તિઓને આવેદન દીધેલું હતું, વાસણભાઈ આહિર સાહેબને, બાદ સરકારના સત્તા પક્ષોને, પણ કોઈ જાતનું આજ સુધી એનો નિર્ણય લેવામાં આવ્યો નથી. અધિકારીઓ કોઈ આવ્યા જ નથી. ગાંધીનગર જીપીસી બોર્ડના જીપીસીબીના અમે નિયમો અનુસાર આ કામ કરેલ હતું, પણ એનો પણ કોઈ નિર્ણય આવ્યો નથી. રાજ્યની 9713 બેઠક માટેની લોકરક્ષક અને જેલ સિપાઈની પરીક્ષા રદ થતા કચ્છ અસ્મિતા મંચ દ્વારા મુખ્યમંત્રી શ્રી સમક્ષ આકરા પ્રહારો કરવામાં આવ્યા.
ગુજરાત રાજ્યની 9,713 બેઠક માટેની લોકરક્ષક અને જેલ સિપાહીની પરીક્ષાનું પેપર જે રીતે લીક થયું તે તમારી સરકાર માટે અતિ શરમજનક કહી શકાય, કારણ કે ભાજપની સરકાર જે રીતે બેરોજગાર અને શિક્ષિત યુવાનોની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે તેનો જવાબ આ શિક્ષિત અને બેરોજગાર યુવાનો 2019ની ચૂંટણીમાં તમને આપશે. એક બાજુ કેન્દ્રની ભાજપ સરકાર ભ્રષ્ટાચાર મુદ્દે અવારનવાર કહે છે, જ્યારથી આ ભાજપની સરકાર છે ત્યાં ભ્રષ્ટાચાર બિલકુલ બંધ છે, પરંતુ આ માત્ર કહેવા પૂરતું જ છે, કારણ કે ગઈકાલે એટલે કે તારીખ 2/12/2018ના 9 લાખ શિક્ષિત બેરોજગાર યુવાનો રાત દિવસ જોયા વગર સતત મહેનત કરી અને ભાજપની સરકાર આ યુવાનોની મહેનતને નિરાશા અપાવી છે. ગુજરાત રાજ્યનું ગૃહ ખાતું તમારી પાસે હોવા છતાં પેપર લીક થયું તે તમારે માટે શરમજનક કહી શકાય. આપ શ્રી આ બાબતે ખરેખર ગંભીર સમજતા હો તો તપાસના નામે નાટક કરવાનું બંધ કરો અને તમે બેરોજગાર યુવાનોની માફી માંગી મુખ્યમંત્રી તરીકે તમે રાજીનામું આપો તો જ કહી શકાય કે તમારી ભાજપ સરકાર ભ્રષ્ટાચારીઓને છોડશે નહીં. અન્યથા યુવા અને શિક્ષિત બેરોજગાર યુવાનોને એમ જ થશે કે ભ્રષ્ટાચારના મૂળિયા સચિવાલયમાં જ છે. જો આમ કરવામાં તમે નિષ્ફળ રહેશો તો ગુજરાત રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનો આવનારા સમયમાં તમારી ભાજપ સરકારને ઘેર બેસાડી દેશે અને જે શિક્ષિત બેરોજગાર યુવાનો દૂર દૂર પરીક્ષા આપવા ગયા હતા તેમને તમારી સરકાર રૂપિયા 5,000 ખર્ચ પેટે ચૂકવે અને જે રાજસ્થાનમાં તમારી સરકાર બેરોજગારોને રૂપિયા 5,000 ભથ્થું આપે છે તે યોજના તમે ગુજરાતમાં લાગુ કરો, અન્યથા ગુજરાતના શિક્ષિત યુવાનો તમારી ભાજપ સરકારને માફ નહીં કરે. આવા આકરા પ્રહારો કચ્છ અસ્મિતા મંચ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ કરવામાં આવ્યા હતા. મારું નામ હરેશભાઈ પુરોહિત છે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લાના મહામંત્રી જવાબદાર. આજે અમે કલેક્ટરશ્રીને અને વિજય રૂપાણી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. વિષય એવો હતો કે ગઈકાલે જે ભરતી હતી જેલ સિપાઈ અને લોકરક્ષક દળના યુવાનોની 9,731 બેઠક માટે ભરતી હતી, જે પેપર લીક થઈ ગયું અને ગુજરાતના 5 લાખ યુવાનો રખડી પડ્યા. સરકારે વિચારવું જોઈએ કે ભ્રષ્ટ સરકાર અને સરકારના લોકો જ ભ્રષ્ટ હોવાથી આવો પેપર લીક થઈ શકે, નહીં તો ક્યારેય પેપર લીક થાય નહીં. આ લોકો જે પેપર આપવા આવ્યા હતા, જે દીકરીઓ પેપર આપવા આવી હતી, એની સાથે એના વાલીઓ પણ આવેલા હતા, દૂર દૂરથી ગામડેથી આવેલા હતા, ગરીબ માણસો હતા, તેમનો સમય અને પૈસાની બરબાદી સરકારના ભોગે થઈ છે. આ લોકોને વળતર આપવામાં આવે અને ફરીવાર જ્યારે પરીક્ષાનું આયોજન થાય ત્યારે દરેકને 5,000 રૂપિયા ભથ્થું આપી અને સરકાર આવું આયોજન કરે અને આવી મજાક બેરોજગાર યુવાનો સાથે મજાક કરવાનું સરકાર છોડી દે. કપિલભાઈ મહેતા, એએચપીના ભુજ શહેરના મહામંત્રી અને કચ્છ અસ્મિતા મંચના કન્વીનર જિલ્લાના. આજે અમે મુખ્યમંત્રી પાણી વગરના રૂપાણી સાહેબને સંબોધીને અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. ગઈકાલે જે લોકરક્ષક ભરતી હતી યુવાનોની, એ બેરોજગાર યુવાન શિક્ષિત યુવાનો જે 2 વર્ષથી કોઈક 6 મહિનાથી કોઈક પોતાના રોજગારો મૂકીને સતત વાંચન સતત મહેનત કરતા હતા અને એ મહેનતની ઉપર આ રૂપાણી સરકાર પાણી વગરની ભાજપની સરકારે જે શિક્ષિત બેરોજગાર યુવાનોની મજાક કરી છે એ મજાક બંધ કરે. એના અનુસંધાનમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે બેન, આ 9 લાખ યુવાનોની જે ભાજપની સરકાર જે મજાક કરી છે, એમની જે મહેનતને નિરાશામાં ધકેલી છે, એવા વિજયભાઈ રૂપાણી પોતાની ભૂલ સ્વીકારી અને આ યુવાનોની માફી માંગે, અન્યથા ગુજરાતની અંદર આ 9 લાખ યુવાનો 2019ની જ્યારે ચૂંટણી આવશે ત્યારે 9 લાખ યુવાનો એ ભાજપની સરકારને ઘરે બેસાડતા પણ વાર નહીં લાગે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી તરીકે નવનિયુક્ત રફીક મારા ઉમરાની યાત્રા બાદ કચ્છ પરત આવતા ભુજ ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મધ્યે કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું ત્યારે કાર્યાલયનું પરિસર પણ ટૂંકું પડ્યું હતું. આ તકે રફીક મારાએ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પ્રમુખ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા અન્ય પ્રદેશ નેતાગણને પ્રદેશ કોંગ્રેસ સમિતિની નવનિયુક્ત બોર્ડમાં એક યુવા તરીકે પોતાનો સમાવેશ કર્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષની વિચારધારાને કચ્છના છેવાડાના માનવી સુધી પહોંચાડી
ઉઘાડી જનવેદનાને સતત અવાજ આપવાનો પ્રયત્ન કરતો રહીશ. તેમણે આ તકે ઉપસ્થિત સૌ કાર્યકરોને સંબોધીને જણાવ્યું હતું કે જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે ગમે તે સમય કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર પણ મારો સંપર્ક કરી શકે છે. કાર્યકરની તકલીફ સમસ્યાના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી ઉચ્ચારી ઉમેર્યું હતું. લોક પ્રશ્નોને વાચા નહીં મળે, લોક સમસ્યાનું નિવારણ નહીં કરવામાં આવે તો પરિણામ ભોગવવા ભાજપના સત્તાધીશો અને આગેવાનો સાથે પ્રશાસન તૈયાર રહે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ પ્રસંગે રાજેશભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ શાહ, ધર્મેન્દ્ર ગોહિલ, સોનિયાબેન ઠક્કર, જગદીશભાઈ ઠક્કર, પ્રેમજીભાઈ પટેલ, ગનીભાઈ માજોઠી, રસિકબા જાડેજા, સુલેમાન બુઝર્ગ, તાલીમ હુસેન સૈયદ, યુનુસ સોઢા, આદમ રાયમા, અકીલ મેમણ, નીતાબેન શાહ, અસ્મિતાબેન ગોર, સોએબ હિંગોરા, મજીદ હિંગોરા, મુબારક મુકરશી, સત્તાર મોખા, અજીશભાઈ ભૂંગર, સહેજાદ સમા, આકિબ સમા, રફીક ગાંચી, ઇસ્માઇલ શાહ સૈયદ સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકરો હાજર રહ્યા હતા. સૌ પ્રથમ તો માનનીય રાષ્ટ્રીય પ્રમુખ શ્રી રાહુલ ગાંધીજી, ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસ સૌ મિત્રોનો આભારી છું કે મને પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી. ને ખાસ તો આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આજે કચ્છના હું ઉમરા કરવા ગયેલો હતો, કાલે પાછું વળતા આજે કચ્છ મારા કોંગ્રેસના કાર્યકરો આગેવાનો બધા સન્માનનું મોગાફ રાખ્યું એટલે બહુ તો હું ઋણી એ લોકોનો છું. એ લોકો મને સન્માનિત કર્યો ને આપ માધ્યમોનો પણ હું આભારી રહ્યો છું કે મારી વાચા લોકોની વાચા આપે લોકો સુધી પહોંચાડી ને અધિકારીઓ વર્ગને સરકારી કર્મચારીઓ ઉપર પણ આપે જે દબાણ અમારી વાચા પહોંચાડી દબાણ કર્યું એટલે હું આપનો પણ આભારી છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દર વર્ષની જેમ અલગ અલગ રાજ્યમાં અધિવેશન રાખવામાં આવતું હોય છે તેવી રીતના આ વખતે 27 તારીખથી 30 તારીખ સુધી અમદાવાદ કર્ણાવતી રિવરફ્રન્ટ મધ્યે ત્રિદિવસીય અધિવેશન યોજવામાં આવનાર છે. તો આ 3 દિવસ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. છેલ્લે 1973, 1983 અને 2003માં આ રીતના 3 વખત ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ ચૂક્યા છે અને ફરીથી 2018માં આ રાષ્ટ્રીય અધિવેશન કર્ણાવતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે, જેમાં ભારત ગૌરવ એક થીમ રહેશે, જેનો મતલબ કે ભારત જે બાબત ઉપર ગૌરવ લે છે તેની પ્રદર્શની ત્યાં મૂકવામાં આવશે. એ પ્રકારના રાજ્ય અને દેશભરમાંથી કાર્યક્રમો યોજાશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દર વર્ષની જેમ અલગ અલગ રાજ્યોમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાતા હોય છે, જેના અંતર્ગત કર્ણાવતી રિવરફ્રન્ટ મધ્યે 27 થી 30 ડિસેમ્બરના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે. છેલ્લે જે વાત કરીએ કે 1973, 1983 અને 2003માં આ રીતે 3 વાર ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ ચૂક્યું છે અને ફરીથી 2018માં આ અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, જેનું મુખ્ય વિશેષ વાત કરીએ તો ભારત ગૌરવ એક થીમ રહેવાની છે. અલગ અલગ થીમ ઉપર આ અમારા રાષ્ટ્રીય અધિવેશન યોજાતા હોય છે. ભારત ગૌરવ એટલે કે જે બાબત ઉપર ભારત ગૌરવ લઈ શકે એ પ્રકારની પ્રદર્શની મૂકવામાં આવશે. એ પ્રકારના આખા રાજ્યભરમાં અને દેશભરમાં કાર્યક્રમો થવાના છે અધિવેશન અંતર્ગત અને ભારત ગૌરવના વિષય ઉપર જ ત્યાં આખું અધિવેશન ચાલવાનું છે. વાત કરીએ તો સ્વર્ગીય યશવંતરાવ કેલકર યુવા પુરસ્કાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દર વર્ષે આપવામાં આવતું હોય છે. એના માટે એક સ્ક્રુટીની ટીમ બનતી હોય છે, જે આખા દેશભરમાંથી 40 વર્ષથી નીચેની ઉંમરના જે યુવાનો છે પોતાના ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપેલું હોય અને વિશિષ્ટ કામગીરી કરતા હોય, જે સમાજને દેશને એક રાહ ચીંધવાનું કાર્ય કરતા હોય, એના માટેનું આ એક પુરસ્કાર આપવામાં આવે છે, જેની અંદર 1 લાખ રૂપિયા રોકડ રાશિ અને એક પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે, જે દર વર્ષે અલગ અલગ યુવાનો માટે એક પુરસ્કાર ઓપન છે, જે એમના માટે જે કોઈ વિશેષ યોગદાન હોય એ પોતાનું ત્યાં એપ્લિકેશન મૂકી શકતા હોય છે. આજરોજ વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે વ્હીલચેર લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે વ્હીલચેરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે ઘણી વ્યક્તિ નિરાધાર થઈ ગઈ, ઘણાએ પોતાના સ્વજન ગુમાવ્યા અને 247 જેટલા દર્દીઓ જીકેમાં મૃત્યુ પામ્યા, જેમાં 11 સ્ટાફના મેમ્બર્સ મૃત્યુ પામ્યા હતા. ભૂકંપમાં જેઓએ પોતાના પગ ગુમાવ્યા હોય અને ચાલી ન શકતા હોય
તેવા પેરાફ્લિજિયાના દર્દીઓ છે તેઓ માટે નવી વ્હીલચેર લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અગાઉ પણ અનેક સંસ્થાઓ દ્વારા તેમને વ્હીલચેર આપવામાં આવ્યા હતા, પરંતુ આરોગ્યના સચિવ કમિશનર પ્રભાકર સાહેબ અને ડોક્ટર કાપડિયા સાહેબ દ્વારા નવી વ્હીલચેર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજરોજ વિશ્વ વિકલાંગતા દિન નિમિત્તે જ્યાં સુધી આપણે કચ્છને લાગે વળગે છે એ કચ્છમાં જે ધરતીકંપ આવ્યો 2001માં જેની વિશ્વએ નોંધ લીધેલી છે અને ઘણી બધી વ્યક્તિઓ જેઓ નિરાધાર થઈ ગઈ, જેઓ પોતાના સ્વજનો ગુમાવ્યા અને ખાસ કરીને જ્યાં અત્યારે હાલ આપણે બેઠા છીએ તે જીકે જનરલ હોસ્પિટલ જે ગોરધનદાસ ખેસી બાપાએ 1956માં બનાવેલી હતી એ ધરતીકંપને કારણે ધ્વંસ થઈ અને નાશ પામી અને 247 જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા અને અમારા 11 સ્ટાફ મેમ્બર જે લોકો નોકરી કરતા હતા તેઓ મૃત્યુ પામ્યા અને સમગ્ર કચ્છમાં ધરતીકંપ અસરગ્રસ્ત એવા જે પગ ન ચાલી શકતા હોય એવા એવા પેરાપ્લેજિયાના દર્દીઓ જે છે તેના માટે આપણે નવી વ્હીલચેર લોકાર્પણનો આજે આપણે કાર્યક્રમ રાખેલો છે. વ્હીલચેર તેઓને જે તે સમયે આપવામાં જ આવેલી હતી આપણી સંસ્થા દ્વારા, સરકારી સંસ્થાઓ દ્વારા તેમજ અન્ય બિન સરકારી અને એનજીઓ સંસ્થાઓ દ્વારા પણ જે તે સમયે તેઓને વ્હીલચેર આપવામાં આવેલી હતી જ. પરંતુ માનનીય રાજ્યપાલશ્રી અને આપણા આરોગ્યના સચિવ અને કમિશનર અને સમગ્ર આરોગ્ય ડિપાર્ટમેન્ટ અને સ્પાઇન ક્લિનિક અને પેરાપ્લેજિયાના વડા એવા ડૉક્ટર શ્રી એમ પ્રભાકર સાહેબ અને ડૉક્ટર શ્રી કાપડિયા સાહેબે નિર્ણય લીધો કે આપણે નવી વ્હીલચેર તેઓને આપીએ. કચ્છ મુફ્તીએ સૈયદ અહેમદ શાહ બાબાની પ્રેરણાથી ભુજ શહેર મુસ્લિમ સમાજ તેમજ મહેફિલે બાગે કમિટી દ્વારા કચ્છમાં અત્યારે અછતની પરિસ્થિતિ છે ત્યારે ગાયની સેવા માટે એક ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ ફંડમાંથી કચ્છના અછતગ્રસ્ત વિસ્તાર માટે આજે 11 ગાડી ઘાસ મોકલવામાં આવ્યું, જેમાં અબડાસા લખપત તાલુકાના વિવિધ ગામડાઓમાં મોકલાશે. તેના પછી હજી પણ બીજી 10 ગાડી ઘાસચારોની જરૂરિયાત જગ્યા ઉપર મોકલવામાં આવશે. આમ આ સંસ્થા દ્વારા કુલ 21 ગાડી ગાયક માટે ઘાસચારો મોકલવામાં આવશે. આપણે તારીખ 21/11/2018 રોજ ઈદ મિલાદુનના દિવસે કચ્છ મુક્તિ સૈયદ અહેમદ શાહ બાવાની પ્રેરણાથી ભુજ શહેર મુસ્લિમ સમાજ અને મહેફિલે બાગે રસૂલ કમિટી દ્વારા એક અછતની પરિસ્થિતિમાં ગાયોની સેવા માટે એક ફંડ એકઠો કરવામાં આવેલ, જેના દ્વારા આ ફંડની રકમમાંથી અત્યારે અને આગામી આજે 11 ગાડી એના પછી 10 ગાડી એટલે ટોટલ 21 ગાડી ચારો અહીંયાથી અબડાસા લખપતના વિવિધ ગામડાઓમાં મોકલવામાં આવશે. અને હજી પણ આ જે ફંડ છે એનામાં કેમ વધારો થાય અને કેમ વધારે સેવા કરી શકીએ એવી રીતના પ્રયાસો ચાલુ રહેશે. એક તરફ લોકરક્ષકની પરીક્ષા રદ થવાનો મામલો ચર્ચામાં છે અને અનેક જગ્યાએથી હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા ન અપાતા નિરાશ સાથે પરત ફરી રહ્યા છે. જોકે તે વચ્ચે કચ્છમાં ભચાઉ નજીક આજે પરીક્ષા રદ થતા પ્રવાસી સંઘ સાથે આવેલા પરીક્ષાર્થીને ભચાઉ દુધઈ નજીક અકસ્માત નડ્યો હતો અને કાર પલટી જતા એક મહિલાનું મૃત્યુ થયું હતું અને પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. લોકરક્ષક પરીક્ષા રદ થયાનો મામલો આમ પણ ચર્ચામાં છે, તેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસ તરફથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર અર્ટિકા કારમાં સવાર લોકો ભુજથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો અને કાર પલટી મારી હતી, જેમાં એક 50 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા, જેમાં લોકરક્ષકની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ પણ હતા, જેમને પ્રાથમિક સારવાર માટે વાગડ વેલફેર ખસેડાયા હતા, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને વધુ ગંભીર જણાતા તેમને રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે આ ઘટનામાં મીનાબેન વાઘેલાનું મૃત્યુ થયું હતું.
હતું, જ્યારે કૃપાલી નરેશભાઈ મકવાણા, પુષ્પાબેન દેવજી સોલંકી, કંચનબેન મનસુખ સારેસા, મિત્તલબેન દુબરિયા અને ફાલ્ગુનીબેન વાઘેલાને ઇજાઓ પહોંચી હતી અને આ બાબતે ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીધામમાં 210 લીટર શંકાસ્પદ કેમિકલ સાથે બે શખ્સોની અટક કરવામાં આવી. બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી. ગાંધીધામ શહેરના બસ સ્ટેશન પાસેથી ચોરાવ અને શંકાસ્પદ કેમિકલ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બે ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ ટી એચ પરમારે બસ સ્ટેશન પાસેથી જલારામનગર 4 અંતરજાળ રહેતા દેવલકુમાર બિપિન પટેલ, ઉંમર વર્ષ 24, તથા સુરેન્દ્ર જિલ્લાના લીંબડી તાલુકાના રણોલ ગામે રહેતા અલ્તાફ હાજીભાઈ ડોલી, ઉંમર વર્ષ 22ને પકડી પાડ્યા હતા. તેમના પાસે કેરબામાં રહેલા કેમિકલ લીટર 210 અંગે આધાર પુરાવા માંગતા ન હોવાનું જણાવતા અને ચોરી કે છટકપટથી મેળવેલાનું જણાતા 210 લીટર મિથાઇલ જેવા લાગતા કેમિકલની કિંમત રૂપિયા 15,750 આંકી સીઆરપીસી કલમ 102 હેઠળ કબજે કર્યું હતું, જ્યારે બંને શખ્સોની ધરપકડ કરી પૂછતાછ કરતા ટેન્કર નંબર GJ 1872માંથી કાઢેલાની કેફિયત આપતા બંને શખ્સોએ અગાઉ કેમિકલ ડીઝલ સહિતના કેટલા ચોરીના બનાવોને અંજામ આપેલો છે તે વિગતો જાણવા પૂછપરછ હાથ ધરાઈ છે, જ્યારે ટેન્કર ચાલક તથા તેના માલિકને બોલાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે આવેથી ફરિયાદ આપેથી બંને સામે ગુનો નોંધવામાં આવશે તેવું પીએસઆઈ ટી એચ પરમારે જણાવ્યું હતું. ભુજ તાલુકાના વાદાપર નવાવાસ ખાતે રહેતા માયાબેન ચંદ્રુભાઈ ગોસ્વામીએ તેમની બાજુમાં રહેતા નવીન ગોસ્વામી તેમજ સાગર ગોસ્વામી દ્વારા પૈસા બાબતે ત્રાસ અપાતા ફિનાઇલ પી લેતા જેને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. ભુજ તાલુકાના માધાપર ગામે રહેતા માયાબેન ચંદુલાલ ગોસ્વામીએ ફિનાઇલ પી લેતા તેમને તાત્કાલિક ભુજની જીકે જનરલ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમની બાજુમાં રહેતા નવીન ગોસ્વામી તેમજ સાગર ગોસ્વામી દ્વારા પૈસા બાબતે માનસિક ત્રાસ અપાતો હોવાથી આ દવા પીવામાં આવી છે. માયાબેનના જણાવ્યા અનુસાર આ લોકો પાસેથી લીધેલા પૈસા ભરી દેવાયા છતાં પણ તેમની પાસે તે પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે અને માયાબેનના પતિને ધમકીઓ આપવામાં આવી રહી છે તેવું માયાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું. માયાબેન ચંદ્રભાઈ ગોસ્વામી માધાપર ગ્રીન સિટી નર્સ. મારા ઘણા બીજા પૈસા દીધા છે પણ પૈસા અમે ભરી દીધા છે. અમારું ચેકીના પાસે છે તો એ કહે છે કે અમે એ દાવો કરશે કે તમે માગી છે તમારા 32,000, તો એ અમે કહીએ છીએ બે માણસ કે અમે દેવા તૈયાર છીએ તને, પણ તું મારા ધણીને ધમકીઓ ના દે. 5 દીથી અમારો ઘરવાળો ખોવાઈ ગયો છે, કાંઈ પત્તો નથી. અમે ગોતી ગોતી ફરિયાદ કરી છે પણ ફરિયાદમાં આજે કાંઈ કારવાર નથી કરી. ને મને આજે આવ્યા હતા એના ઘરેથી, એના મામા હતા ને એક એના ભેગો બીજો એનો ફ્રેન્ડ હશે ખબર નથી, ને એક એનો ભાણે જ હતો. ત્રણે જ આવીને મને ધમકી દેવા માંડ્યા ને ના હોય એવું કરવા માંડ્યા જબરદસ્તી માંથી. અને જેમ તે બોલા માંડ્યા કે અમે તો પૈસા દઈને છૂટી જશી પણ તમે શું કરશો, તમારા હસબન્ડને ગોતી ગયો ગોતો અહીંયાથી. તો અમે એમ બધાને કહેતા ફરે છે કે મમને ખબર છે, તો તમને ખબર છે તો મારો હસબન્ડ મને લાવી દો ઘરે, હું એને કહું છું. તો કે ના એ કે હવે તમે ગોતી લો, હું તો પૈસા દઈને છૂટી જઈશ, તમે કે જાઓ કે. પછી મને જેમ તેમ બોલા મને દવા પી. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.